कॉम्प्यूटर फंडाटल चेप्टर थ्री आउटपुट डिवाइस टाइप्स ऑफ इम्पेक्ट प्रिंटर्स एज डिस्कस अर्लियर द प्रिंटर विच प्रिंट बाय स्ट्रिकिंग ऑन द पेपर आर कोल प्रिंटर आप आगे चर्चा कर इम्पेक्ट प्रिंटर से કે જે કોઈ પ્રિન્ટર છે કે અથડાઈને કામ કરે છે આવા પ્રિન્ટર ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવાય ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ યુઝ હેમરિંગ ટેકનોલોજી ટુ પ્રિન્ટ ધ આઉટપુટ ઓન ધ પેપર વેર એન્ડ ઇલેક્ટ્રોનિક સ્ટેટિક હેમર કન્ટિન્યુઅસલી હેમર ઓન ધ કેરેક્ટર્સ ઓર પિન ટુ પ્રિન્ટ ધ રિકવાડ આઉટપુટ ઓન ધ પેપર આપણે આગળ વાત આવી ગઈ કે હેમરિંગ ટેકનોલોજી છે કે પેપર ઉપર કોઈપણ અક્ષર અથવા તો ઓપિનિન હોય એને કન્ટિન્યુ હેમરિંગ કરશે અને એના દ્વારા કોઈપણ આઉટપુટ પેપર પર પ્રિન્ટ કરશે સેવરલ ટાઈપ ઓફ ઇમ્પેક્ટ પ્રિન્ટર આર અવેલેબલ ટુ ડે વિચ આર લિસ્ટેડ એઝ ફોલો ડોટમેટિક પ્રિન્ટર ડિઝિવલ પ્રિન્ટર ચેઇન પ્રિન્ટર ડ્રમ પ્રિન્ટર બેન્ડ પ્રિન્ટર ગોલ્ફ બોલ પ્રિન્ટર બ્રિલર પ્રિન્ટર

એ ટાઈપ ઓફ પ્રિન્ટર ધેટ પ્રોડ્યુસ કેરેક્ટર એન્ડ ઇલિસ્ટ્રેડ બાય સ્ટ્રિકિંગ પિન અગેન્સ્ટ એન ઇન્ક રિબિન ટુ પ્રિન્ટ ક્લોઝલી સ્પાઈસ્ડ ડોટ ઇન ધ એપ્રોપ્રિએટ સેપ હવે જો આમાં શું વાત કરીને કે આ એક એવા પ્રકારનું પ્રિન્ટર છે કે જે કેરેક્ટર અથવા તો કોઈ પણ વસ્તુ જે બનાવવાની છે એ શું કરશે તો કે સ્ટ્રીકિંગ પિન એટલે કે નાની નાની પિનો હોય એ ઇન્ક રિબિન હોય એના પર આમ ગોઠવી અને કરશે અને એકદમ બધી જે ગોઠવેલી હશે એકદમ ક્લોઝલી સ્પેસ એમ વચ્ચે બહુ જગ્યા નહીં હોય શું ક્લોઝલી સ્પેસ ડોટ એટલે એ ડોટ અલગ અલગ ડોટ હશે કે જેના વચ્ચે બહુ ઓછી જગ્યા હશે એ કોઈ પણ શેપમાં રાખી અને રિબિન ઉપર અથડાશે અને કાગળ ઉપર પ્રિન્ટ થશે ડોટ મેટ્રિક પ્રિન્ટર્સ આર રિલેટિવલી એક્સપેન્સિવ એન્ડ ડુ નોટ પ્રોડ્યુસ હાઈ ક્વોલિટી આઉટપુટ આ પ્રિન્ટર થોડાક એક્સપેન્સિવ હોય છે અને એનું જે આઉટપુટ છે એટલું બધું સારી ક્વોલિટી હોતું નથી હાવર ધે કેન પ્રિન્ટ ટુ મલ્ટિપલ પેઝ ફોર્મ ધેટ ઇઝ કાર્બન કોપીઝ સમથિંગ લેઝર એન્ડ ઇન્જેક પ્રિન્ટર કેન નોટ ડુ પણ આ પ્રિન્ટરનો એક ફાયદો શું છે તો કે આપણે એક કરતાં વધારે કોપી એક જનરેટ કરી હોય તો આપણે આના દ્વારા કરી શકીએ જે લેઝર પ્રિન્ટર કે ઇન્જેક પ્રિન્ટરમાં થતી નથી એની મેં વાત તમને આગળ કરેલી છે

મોસ્ટ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઓફ ફોર ડિફરન્ટ સ્પીડ ડિપેન્ડિંગ ઓન ધ ક્વોલિટી ઓફ પ્રિન્ટ ડિઝાયર હવે દરેક પ્રિન્ટર પ્રિન્ટરો અલગ અલગ સ્પીડ આપે છે એ કેના પર આધાર રાખે છે કે એની કેવી ક્વૉલિટી છે પ્રિન્ટની ક્વૉલિટી કેવી છે એના પર આધાર રાખે છે પ્રિન્ટ ક્વૉલિટી ડિટરમાઇનિંગ બાય ધ નંબર ઓફ પિન ધ મેકેનિઝમ ધેટ પ્રિન્ટેડ ડોટ ઇટ કેન વેરી ફ્રોમ નાઇન ટુ ટ્વેન્ટી ફોર હવે આજે એની ક્વોલિટી છે કેના પર આધાર રાખે તો કે પિન ઉપર એમાં કેટલી પિન છે એના ઉપર આધાર રાખે કે એની ક્વોલિટી કેવી હશે ધ બેસ્ટ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ટ્વેન્ટી ફોર પિન્સ કેન પ્રોડ્યુસ નિયર લેટર ક્વોલિટી ટાઈપ ઓલ્ઝો યુ કેન સ્ટીલ સી ય ડિફરન્સ ઇફ યુ લુક ક્લોઝલી હવે એને કીધું છે કે સારી ક્વોલિટીનું જો તમારે પ્રિન્ટિંગ જોતું હોય તો ચોવીસ પિનનું પ્રિન્ટર હોય એમાં ક્વોલિટી એકદમ સારી આવશે એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઓર ઇમ્પેક્ટ મેટ્રિક્સ પ્રિન્ટર ઇઝ એ ટાઈપ ઓફ કોમ્પ્યુટર પ્રિન્ટર વિથ એ પ્રિન્ટ હેડ ધેટ રન બેક એન્ડ ફોર્થ ઓર ઇન એન અપ એન્ડ ડાઉન મોશન હવે આ ડોટમેટ્રિક પ્રિન્ટર એક એવા પ્રકારનું પ્રિન્ટર છે કે જેમાં પ્રિન્ટ હેડ હોય પ્રિન્ટ કરવા માટેનો હેડ આવેલો છે એ બેક સાઇડમાં અથવા તો આગળની સાઈડની અંદર અપ અથવા ડાઉન મોશનની અંદર પ્રિન્ટ થતું છે ઓન ધ પેઝ એન્ડ પ્રિન્ટ બાય ઇમ્પેક્ટ પેજની ઉપર અને ઇમ્પેક્ટ દ્વારા પ્રિન્ટ કરે છે સ્ટ્રિકિંગ એન્ડ ઇન્ક શોક્ડ ક્લોથ રિબિન અગેન્સ્ટ ધ પેપર હવે પેપરની આગળ કાપડની રિબિન હશે કે જે ઇન્કથી ફિલ કરેલી હશે મચ લાઇક ધ પ્રિન્ટ મેકેનિઝમ અને ટાઇપરાઈટર આમાં પ્રિન્ટિંગની જે ટેકનોલોજી છે જે મેકેનિઝમ છે ટોટલી આમ જોયો તો ટાઈપરાઈટર જેવું જ છે અનલાઇક ઓનલાઇક ટાઇપરાઈટર ઓર ડિઝિવિલ પ્રિન્ટર લેટર આર ડ્રોન આઉટ ઓફ એ ડોટ મેટ્રિક્સ એન્ડ ધસ વેરીડ ફોન્ટ એન્ડ એબિટરલી ગ્રાફિક્સ કેન બી પ્રોડ્યુસ હવે આમાં એને એવી વાત કરી છે ટાઈપરાઇટર એન્ડ ડિઝિવિલ પ્રિન્ટર એ બે એવા વસ્તુ છે કે જેમાં ઓલરેડી અક્ષરો હોય જ છે એ બીસી આખા લખેલા જ બધા હોય છે ટાઈપરાઇટરમાં એવું જોઈએ એ પ્રેસ કરો તો એ લખેલો અક્ષર હશે એ રિબિનમાં અથડાશે પ્રિન્ટ હશે ડિઝિવિલની અંદર પણ એવું જ હોય પરંતુ આમાં એવું નથી આમાં શું અલગ અલગ નાની નાની પીનો હોય છે એકદમ ઝીણી બારીક પીનો હોય છે એ બનાવતી બધી બારીક પીનો ભેગી થઈને એ ઉપસાવશે અને એ છે જે બહેનો છે એ રિબીન સાથે અથડાશે એટલે એ પ્રિન્ટ થશે હવે એની જગ્યાએ તમારે બી બનાવો છે એ નથી જોતો બી જોઈએ છે તો એ જ પીનો બીના શેપમાં ગોઠવાશે એ કોઈ ગ્રાફિક્સ ડ્રો કરવું છે તો એ ગ્રાફિક્સના શેપની અંદર ડ્રો થશે એટલા માટે કીધું કે આમાં અલગ અલગ ફોન્ટ કે કોઈ ગ્રાફિક્સ બનાવો તો આપણે બનાવી શકીએ જ્યારે ટાઈપરાઈટર અને ડિઝિબલ પ્રિન્ટરમાં ગ્રાફિક્સ બની શકતું નથી બિકોઝ ધ પ્રિન્ટિંગ ઇન્વોલ્વ મેકેનિકલ પ્રેશર્સ હવે આની અંદર જે મેકેનિકલ પ્રેશર આપવા આવે છે પ્રિન્ટિંગમાં તેઝ પ્રિન્ટર કેન ક્રિએટ કાર્બન કોપીઝ એન્ડ કાર્બનલેસ કોપીસ હવે આને કારણે એક કરતાં વધારે કોપી બનાવી આપણે કાર્બન કોપીઝ તો આપણે કરી શકીએ છીએ ડોટમેટિક્સ પ્રિન્ટર આર મેન્યુફેક્ચર ઇન ટુ ડિફરન્ટ સાઇઝ વીચ કેન બી યુઝડ ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ પ્રિન્ટિંગ રિક્વાયરમેન્ટ હવે ડોટમેટિક પ્રિન્ટર છે એ અલગ અલગ બે સાઇઝમાં બનાવવામાં આવે છે એ તમારે કેવડી સાઇઝની પ્રિન્ટ કાઢવી છે તમારું પેજ છે એ કેવી સાઇઝનું છે એના ઉપર આધાર રાખે તમારે ક્યુ પ્રિન્ટર લેવું હોય ઇમ્પેક્ટ પ્રિન્ટર આર કેટેગરાઈઝ એઝ હાઉ મેની કોલમ્સ ધે પ્રિન્ટ ઇન વન લાઇન એક લાઇનમાં આપણે કેટલી કોલમ પ્રિન્ટ કરવી છે એના પ્રમાણેની કેટેગરી હોય છે ડિફરન્ટ ટાઈપ ઓફ ડોટમેટ્રિક પ્રિન્ટર્સ બેઝડ ઓન પ્રિન્ટિંગ ડાયરેક્શન ડોટમેટ્રિક્સ પ્રિન્ટર આર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ટાઈપ ઓફ નેમલી યુનિડાયરેક્શનલ ઓર બી ડાયરેક્શનલ હવે એનું ડાયરેક્શન મીન્સ કે કઈ સાઈડ જાય છે પ્રિન્ટર એક સાઈડ જ જાય છે લેફ્ટ ટુ રાઇટ કે રાઇટ ટુ લેફ્ટ પણ આવે છે એનાની ડાયરેક્શન કઈ છે એના પ્રમાણે બે પ્રકારના પ્રિન્ટર આવે છે યુનિ ડાયરેક્શન મીન્સ એક જ સાઈડમાં એ પ્રિન્ટ કરે અને બી ડાયરેક્શનલ મીન્સ કે બંને સાઇડ પ્રિન્ટ કરે એ યુનિ ડાયરેક્શનલ પ્રિન્ટર પ્રિન્ટ ઓનલી ઇન વન ડાયરેક્શન ધેટ ઇઝ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ વેર એઝ એ બી ડાયરેક્શનલ પ્રિન્ટર પ્રિન્ટ્સ ઇન બોથ ડાયરેક્શન ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ એન્ડ રાઇટ ટુ લેફ્ટ યુનિ ડાયરેક્શનમાં લેફ્ટ ટુ રાઇટ પ્રિન્ટ થાય છે પણ બી ડાયરેક્શનમાં લેફ્ટ ટુ રાઇટ એન્ડ રાઇટ ટુ લેફ્ટ બંને સાઈડ પ્રિન્ટિંગ થાય છે એકડિંગ ટુ નંબર ઓફ પિન ઓર ડોટ યુઝડ પર લેટર ધેર આર મેઇનલી થ્રી ટાઈપ ઓફ પ્રિન્ટર્સ સેવન પિન નાઇન પિન એટીન પિન એન્ડ ટ્વેન્ટી ફોર પિન હવે જો આપણે જોઈએ કે એક અક્ષર બનાવવા માટે કેટલી પિનનો ઉપયોગ થાય છે તો એ પ્રમાણે વાત કરીએ તો આમાં ચાર પ્રકાર કીધાયની સાત નવ અઢાર અને ચોવીસ જનરલી નવ પિનના પ્રિન્ટર યુઝ થતા પણ અત્યારે ચોવીસ પિનના પ્રિન્ટરો આવે છે જેથી એની ક્લિયરિટી છે એ પહેલાં કરતાં સારી છે જેમ વધારે પિન એમ ક્લિયરિટી સારી બેસ્ટ ઓન ધ મુમેન્ટ ઓફ પ્રિન્ટ હેડ ધેર ઇઝ એટી કોલમ પ્રિન્ટર એન્ડ વન થર્ટી ટુ કોલમ પ્રિન્ટર આપણે જોઈએ પ્રિન્ટ હેડ પ્રમાણે તો બે સાઇઝમાં આવે છે એસી કોલમ અને એકસો બત્રીસ કોલમ એટી કોલમ મતલબ એટી કેરેક્ટર એન્ડ વન થર્ટી ટુ કોલમ મીન્સ વન થર્ટી

પ્રિન્ટ એ મેક્સિમમ ફોર કલર રેડ ગ્રીન બ્લુ એન્ડ બ્લેક હવે મોનોક્રોમમાં એક કલર આવે બ્લેક અને કલરની અંદર ચાર કલર આવે રેડ ગ્રીન બ્લૂ અને બ્લેક ફોલોઇંગ આર ધ પિક્ચર ઓફ એટી કોલમ એન્ડ વન થર્ટી ટુ કોલમ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર આઈટી એટી કોલમનું પ્રિન્ટર છે જે હજી તમને લોકોને મેડિકલ સ્ટોરમાં જાઓ તો ત્યાં તમને જોવા મળશે આ પ્રિન્ટરો અને આ છે વન થર્ટી ટુ આના કરતાં આમાં જે પેજની સાઇઝ હોય એના કરતાં મોટી સાઇઝના પેજ આની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ નાઉ ફર્સ્ટ ઓફ ઓલ હેવ એ લુક એટ હાઉ હેમરિંગ ટેકનોલોજી વર્ક ઇન ઓર્ડર ટુ પ્રિન્ટ ધ ડિઝાયર આઉટપુટ આપણે જોઈએ હેમરિંગ ટેકનોલોજી કઈ રીતના કામ કરે છે એઝ ધ નેમ એમ્પ્લોઇઝ ડોટ મેટ્રિક્સ યુઝિસ મેટ્રિક્સ ઓફ ડોટ ઇન ઓર્ડર ટુ પ્રિન્ટ ધ ડેટા જેવું નામ છે ને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એવી રીતના મેટ્રિક્સ મેટ્રિક્સ એટલે કે કોલમ અને રોનું બનેલો એ એરે કહી શકીએ આપણે એવા ડોટના મેટ્રિક્સ બનાવી અને કોઈ પણ આઉટપુટ પ્રિન્ટ કરે છે ધેર ઇઝ અ હેડ વિચ કન્ટેન ઓલ ધ પિન ઇન ઓર્ડર ટુ પ્રિન્ટ એની ટાઈપ ઓફ ગ્રાફિક્સ ઓર ટેક્સ ઓન ધ પેપર એક હેડ હોય છે એમાં પિનો આવેલી હોય એટલે કોઈ પણ ગ્રાફિક્સ કે કેરેક્ટર આપણે પ્રિન્ટ કરવા હોય એ આના દ્વારા કરી શકીએ છીએ ડિફરન્ટ પિન ટેક ધેયર પોઝિશન બેઝડ ઓન ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક મેથડ અલગ અલગ પિન છે એ પોતાનું કામ પોતાની જગ્યા ઇલેક્ટ્રોમેગ્નેટિક મેથડથી લેશે ત્રીસ મેથડ ફોર્સીસ ડિફરન્ટ પિન ટુ કમ અહેડ એન્ડ આફ્ટર ધેટ હેમર સ્ટીક ઓન પિન હવે એ મેથડથી શું કરશે જે અક્ષર પ્રિન્ટ કરવો હોય એટલી પિનો એ પેટર્નની અંદર આગળ આવશે અને એ કાગળ ઉપર પ્રિન્ટ કરશે હેવ લુક એટ ફોલો પિક્ચર હવે જોઈએ કે જે આ અલગ અલગ હેનો હેડ છે ઉપર અંદર કઈ રીતના રચના હોય છે હવે એની અંદરથી આ બધી અલગ અલગ પિન હોય એ આગળ જશે અને અહીંયા એ રિબિન છે આગળ રિબિન ઉપર અથડાશે એટલે એની પાછળ પેપર હોય પેપર દ્વારા એ પ્રિન્ટ થશે જો આ રીતના પ્રિન્ટિંગ થતું હોય છે

પેટર્ન તૈયાર થશે એની ચીપની અંદર કે ભાઈ કોઈ પણ અક્ષર પ્રિન્ટ કરવો હોય તો કઈ પેટર્નની અંદર આપણે પિનો ગોઠવવાની છે એ નક્કી થશે અને આ પ્રમાણે એ પ્રિન્ટિંગ કરશે ધ પ્રિન્ટર પ્રોસેસર ટેક ધ ડોટ પેટર્ન ઇન્ફોર્મેશન ફ્રોમ બિટમેપ ટેબલ એન્ડ સેન્ડ ધ સિગ્નલ ટુ ધ પ્રિન્ટર હેડ હવે એની અંદર પ્રિન્ટરનું પ્રોસેસર હશે એ ડોટમેટ્રિકની પ્રિન્ટરની જે પેટર્ન છે એની ઇન્ફોર્મેશન લઈ બિટમેપ ટેબલમાંથી અને પ્રિન્ટર હેડને એ મોકલશે તો પ્રિન્ટર હેડ કન્ટેન નાઇન એટ ઓવેન્ટી ફોર પિન્સ વર્ટિકલી સચ દેટ વન એન્ડ ઓફ ઇચ પિન ઇઝ કનેક્ટેડ ટુ ઇન્ડિવિડ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક હવે નવ અઢાર અને ચોવીસ પિન અલગ અલગ હશે એ વર્ટિકલી ગોઠવવામાં આવશે ટુ ફાયર ધ પ્રિન્ટ પિન્સ અગેન્સ્ટ ધ રિબિન એન્ડ પેપર ધીસ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇઝ એનર્સ ડ્યુ ટુ વિચ ધ મૂવિંગ પિન સ્ટીકિંગ ધ રિબિન કોટેડ વિથ ઇન્ક હવે શું થશે તો કે ફાયર થશે મીન્સ કે જે પિન હોય એ પિન રિબિન્સ સાથે અથડાશે અને એ વસ્તુ પેપર ઉપર છપાઈ જશે આફ્ટર ધ પિન ફાયર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇઝ ડી એનર્જ વિથ મેક ધ સ્પ્રિંગ પુલ ધ પ્રિન્ટ પિન બેક હવે છપાઈ ગયા પછી પાછી હતી પોઝિશનમાં પિનો આવી જશે

આનો એક બીજો ફાયદો શું છે કે આપણે આખો પેપરનો રોલ લઈ શકીએ એ રોલ મૂકી દઈએ પ્રિન્ટ નીકળે રાખશે અલગ અલગ પૈસા આપણે મૂકવા પડતા નથી ઇન્ક રિબિન ઓલ્સો ડઝ નોટ ઇઝીલી ડ્રાય આઉટ હવે જે ઇન્ક રિબિન હોય છે એ એકદમ સુકાઈ નથી સમ ઓફ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર આર ગીવન એઝ અંડર ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ આર યુઝઅલી નોશી ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ ખૂબ અવાજ કરે છે ધે કેન ઓનલી પ્રિન્ટ લો રિઝોલ્યુશન ગ્રાફિક્સ વિથ લિમિટેડ કલર પરફોર્મન્સ લિમિટેડ ક્વોલિટી એન્ડ કમ્પેરેટિવલી લો સ્પીડ કોઈ પણ ગ્રાફિક્સનું રિઝોલ્યુશન સારું નહીં હોય એક કે બે કલર કે ચાર કલરમાં જ પ્રિન્ટિંગ કરી શકે છે એની ક્વોલિટી છે ઓછી હોય છે અને એને સ્પીડ પણ ઘણી ઓછી છે તે આર ફ્રોન ટુ બેન્ડ પિન એન્ડ ધેર ફોર એ ડિસ્ટ્રોય પ્રિન્ટ હેડ કોઝ બાય પ્રિન્ટિંગ એ કેરેક્ટર હાફ વન એન્ડ હાફ ઓફ ધ લેબલ હવે જ્યારે પિન છે એ બગડી જશે તો હેડ બગડી જાય પછી આપણે કોઈ અક્ષરો છે એ વ્યવસ્થિત પ્રિન્ટ કરી શકતા નથી